खुफिया चोरडो। घणा समय पहलानी वात छे। एक राज्य हतु अने त्यानो राजा खूबज दुष्ट हतो। एक दिवस एना मन मा क्यांक थी आ वात आवी के मने मारा राज्य मा कोई पण वृद्ध माणस नथी जोईतो। राजा जी आ केवी वात छे? राजा जी, आपणा राज्य मा केटला वृद्ध लोको छे शुं तमने एनी जाण पण छे? मंत्री, मारे काई सांभळवुं नथी। जेटला पण होय मने एनाथी कोई फरक नथी पड़तो। बराबर कह्युं राजा जी, हूँ तमारी वात थी सहमत छू। राजा जी माफ करजो, पण हूँ आ वात थी जरा पण सहमत नथी। सिद्धार्थ, मैं एक वार कही दीधू तो कही दीधू। राजा जी, अपना केटला बधा परिवारजनो वृद्ध छे। आ शुं मांड्यू छे तमे लोकोए? राजा जी, तमे सिद्धार्थनी वात नहीं सांभळता, એની તો આદત જ છે। મંત્રી, જેટલા પણ વૃદ્ધ માણસો અને સ્ત્રીઓ છે એ બધાને મારા રાજ્યમાંથી બહાર કાઢી મૂકો। પણ કેમ રાજાજી? કારણ કે આ લોકો કંઈ કામ નથી કરતા, આ કંઈ નવું ઉત્પાદન નથી કરી શકતા, ફક્ત ખાય છે અને પીએ છે। મને આ લોકો નથી જોઈતા। પણ કંઈ નહીં, મેં કહી દીધું તો કહી દીધું, આ મારો હુકમ છે। રાજાજી, તમારો હુકમ એ જ છેલ્લો હુકમ। રાજાજી, પણ મારા દાદાજીનું શું? હું એમને મારાથી દૂર નહીં કરી શકું। જો તે મારી વાત નથી સાંભળી તો હું તને સજા આપીશ। રાજાજીનો હુકમ મળ્યા પછી એમના કેટલાક મંત્રી પોતાના સૈનિકોની મદદ લઈને રાજ્યના બધા ઘરોમાં જઈ જઈને એક એક વૃદ્ધ માણસને ભેગા કરે છે। તરત પોતાના ઘરે જાય છે અને પોતાની પત્ની શકુંતલા અને દાદાજીને રાજાજીના હુકમ વિશે વાત કરે છે। દાદાજી, શકુંતલા, રાજાજીનો હુકમ છે કે એમને આ રાજ્યમાં કોઈ પણ વૃદ્ધ માણસ નથી જોઈતો। આ તે કેવો હુકમ છે? રાજાજીને કોઈ સમજાવવા વાળું નથી રહ્યું। મોટા રાજાજીના દેહાંત પછી એ પોતાના મનનું ધાર્યું જ કરતા હોય છે। પણ હવે આપણે શું કરશું? હું મારા દાદાજીને નહીં જવા દઉં। આ મેં રાજાજીને પણ કહ્યું, પણ એમને કઈ સમજમાં જ નથી આવી રહ્યું। મારી પાસે એક ઉપાય છે। કેવો ઉપાય શકુંતલા? સિદ્ધાર્થ, તને યાદ છે આપણા રસોડાની પાછળની તરફ એક ખુફિયા દરવાજો છે જ્યાંથી આપણે એક ખુફિયા ઓરડામાં જઈ શકીએ છીએ? હા બેટા, ખૂબ જ સરસ, મેં જ બનાવ્યો હતો મુસીબતના સમય માટે। હા શકુંતલા, હું તો ભૂલી જ ગયો હતો આના વિશે, સારું થયું યાદ અપાવ્યું। આપણે દાદાજીને ત્યાં છુપાવી શકીએ છીએ। ચાલો જલ્દી જલ્દી કરીએ, આપણી પાસે સમય ઓછો છે, સૈનિકો ગમે ત્યારે આવતા હશે। તો આ પ્રમાણે સિદ્ધાર્થે દાદાજીને પોતાના જ ઘરમાં એક ખુફિયા ચોરડામાં મૂક્યા અને એમને ખાવાનું પીવાનું બધું ત્યાં જ આપતા રહ્યા। અને આ પ્રમાણે દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીતતા ગયા। કોઈને આ વાતની કાનોકાન જાણ પણ નહીં થઈ। પછી એક દિવસ પાડોશી રાજ્યના રાજાએ યુદ્ધની ચેતવણી આપી। રાજાજી, આપણા પાડોશી રાજ્યના રાજાએ આપણને યુદ્ધની ચેતવણી આપી છે। હવે આપણને યુદ્ધ કરવું જ પડશે। યુદ્ધની તૈયારી કરો મંત્રી। રાજાજી, સિદ્ધાર્થ નથી દેખાતો। સૈનિકો, સિદ્ધાર્થને સંદેશો મોકલો કે રાજાજી યાદ કરે છે। રાજાજી, સિદ્ધાર્થ આવી ગયો। રાજાજી, શું વાત છે? શું તને ખબર નથી કે આપણા રાજ્યમાં યુદ્ધ થવાનું છે? રાજાજી, મને ખબર છે મારે શું કરવાનું છે, હું એની જ તૈયારી કરી રહ્યો હતો। બંને તરફથી યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ અને ધીરે ધીરે યુદ્ધ શરૂ થઈ જાય છે। ઘણા સૈનિકોની જાનહાનિ થાય છે, પણ યુદ્ધ બંધ થવાનું નામ જ નથી લીધું। આમ જ દિવસો જતા રહ્યા, લડી લડીને સૈનિક થાકવા લાગ્યા અને એમના માટેનું અન્ન પણ પતવા લાગ્યું। આ એક બહુ જ મોટું સંકટ રાજ્ય પર આવ્યું અને સિદ્ધાર્થ વ્યાકુળ થઈને રાજાને મળવા જાય છે। રાજાજી, આપણા સૈનિકો માટે આપણા રાજ્યમાં ખાવાનું ખૂટી રહ્યું છે, હવે શું કરશું? આ યુદ્ધ તો પતવાનું નામ જ નથી લઈ રહ્યું। મંત્રી, આનો ઉપાય બતાવો, અમે શું કરીએ? રાજાજી, હું શું કહું? રાજાજી, અમે તો બસ હવે આ યુદ્ધથી થાકી ગયા છીએ। અરે રાજાજી, અમે તો પહેલા જ કહેતા હતા કે આ યુદ્ધ તો કરવું જ ન જોઈએ।
મંત્રી, આ તમે કેવી વાત કરી રહ્યા છો? તમે લોકોએ તો અત્યારથી જ પોતાના હાથ ઊંચા કરી લીધા. રાજાજી, અમે તો તમને હકીકત કહી રહ્યા છે. રાજાજી, મને થોડોક સમય આપો વિચાર કરવાનો. કોઈક ને કોઈક રસ્તો ચોક્કસ નીકળી આવશે. સિદ્ધાર્થ પોતાની ઘરે જાય છે અને પોતાની પત્ની શકુંતલા અને દાદાજી પાસે સલાહ લે છે, અને ત્યારે જ દાદાજી એને એક ઉપાય બતાવે છે. તું ચિંતા નહીં કર બેટા, મારી પાસે એક સરસ ઉપાય છે. શું ઉપાય છે તમે મને કહો, કારણ કે તમે તો અહીંયાથી બહાર નહીં આવી શકો. કઈ વાંધો નહીં, હું તને બતાવું છું. તું બિલકુલ એવું જ કરજે. તને થોડીક મહેનત કરવી પડશે. કઈ વાંધો નહીં, અમે મહેનત કરીશું. કીડી ઉનાળો ભર પરિશ્રમ કરતા કરતા અનાજ ભેગું કરે છે શિયાળાની ઋતુ માટે, અને એ અનાજ ઘણું હોય છે. તમારે લોકોએ એમના ઘર શોધવા પડશે. મને પાકી ખાતરી છે કે ત્યાં તમને પૂરતું અનાજ મળી જશે. ધન્યવાદ દાદાજી, હું હમણાં જઈને મારા સૈનિકોની મદદથી એમની શોધખોળ કરું છું. તો આ પ્રમાણે સિદ્ધાર્થ પોતાના સૈનિકો સાથે વાત કરે છે અને સીધો ખેતરો તરફ નીકળી પડે છે. એ લોકો જ્યારે ત્યાં જાય છે તો ખેડૂતો પાસેથી ઘણું અનાજ મળી આવે છે, જે એમણે કપરી સ્થિતિ માટે સાચવીને રાખ્યું હોય છે. અહીંયા આવો, જો મને શું મળ્યું. તમે એકદમ સાચું કીધું હતું. આ ખેતરોના ગોદામમાં તો ઘણું બધું અનાજ છે. ચાલો આ બધું ભેગું કરીએ અને રાજમહેલમાં લઈ જઈએ. એકદમ સાચું કહ્યું તમે. પહેલા આ ખેતરના ખેડૂત સાથે હું વાત કરી લઉં. ઠીક છે. પ્રધાનમંત્રી, તમે અહીંયા શું કરી રહ્યા છો? અમારા રાજ્યમાં તો તમને ખબર છે કે યુદ્ધ ચાલી રહ્યું છે, અને અમારા સૈનિકો માટેનું અનાજ પણ પતી ગયું છે, તો અમને તમારું આ અનાજ જોઈએ છે. જી પ્રધાનમંત્રીજી, જેવી તમારી ઈચ્છા. અમે આ ખરાબ સમય માટે જ સાચવ્યું હતું. જેમ કીડી મહેનત કરે છે પોતાના શિયાળાના ભાણા માટે, એ જ રીતે અમે. તો આ પ્રમાણે સિદ્ધાર્થ મંત્રી અને અમુક સૈનિકોની મદદથી વધુ અનાજ રાજ્યમાં લઈ જાય છે, અને બધા લોકો ખૂબ જ ખુશ થઈ જાય છે. હવે આ ખબર રાજાજીને પહોંચાડવામાં આવી અને એમણે સિદ્ધાર્થના ખૂબ વખાણ કર્યા. સિદ્ધાર્થ, મને ખબર પડી છે કે આ તારો ઉપાય હતો. વાહ સિદ્ધાર્થ વાહ, અમે તારાથી ખૂબ પ્રસન્ન છીએ. પણ તને કેવી રીતે ખબર પડી કે? રાજાજી, મને માફ કરી દો, હું તમને નહીં કહી શકું. તમે મને સજા આપશો. તું ચિંતા નહીં કર, કઈ નહીં થાય, હું વચન આપું છું. વાત એમ છે કે મારા દાદાજીએ મને આ સલાહ આપી, અને મેં તો ફક્ત તેમની આજ્ઞાનું પાલન કર્યું. તારા દાદાજી? પણ એમણે તો આ રાજ્યમાં નહોતું હોવું જોઈતું. હું મારા દાદાજીને ખૂબ વાલ કરું છું, અને મારી પત્નીને પણ એમની સેવા કરવામાં ખૂબ ખુશી મળે છે. હું એમને મારાથી દૂર નહોતો કરી શકતો, એટલે મેં એમને મારા ઘરમાં એક ખુફિયા ઓરડામાં મૂક્યા હતા. એ આટલા દિવસોથી ત્યાં જ હતા, એ ઓરડામાં? જી રાજાજી, હું અને મારી પત્ની એમનું ધ્યાન રાખતા હતા. સિદ્ધાર્થ, તે મારી આંખો ખોલી છે, મને મારી ભૂલનું ભાન કરાવ્યું છે. હું કેટલો મૂર્ખ હતો. રાજાજી, એવી વાત નથી. તે આજે મને આ શીખવાડ્યું છે કે વૃદ્ધ માણસનો અનુભવ અને જ્ઞાન જ આપણા કામમાં આવે છે. રાજાજી, શું આપણે આપણા રાજ્યના બધા વૃદ્ધોને પાછા લાવી શકીએ? રાજાજીની જય હો, રાજાજીની જય હો. તો આ પ્રમાણે રાજાજીએ પોતાના રાજ્યના બધા વૃદ્ધ લોકોને પાછા બોલાવી દીધા. બધા લોકો ખૂબ જ ખુશ થયા અને રાજાજીને ઘણા આશીર્વાદ આપ્યા. રાજાજીએ પોતાના એ મંત્રીઓને પણ કાઢી મૂક્યા જે ફક્ત હામાં હા મેળવતા હતા અને કંઈ કામ નહોતા કરતા. ધીરે ધીરે આ રાજ્યમાં ફરીથી ખુશીઓની લહેર ફેલાઈ ગઈ. વૃદ્ધોનો અનુભવ જીવન માટે ખૂબ જ જરૂરી હોય છે.